चलो गुड मॉर्निंग ऑल ऑफ यू. આપણે પહેલો ચેપ્ટર સ્ટડી કર્યું, સેકન્ડ ચેપ્ટર સ્ટડી કર્યું, ઈ આપણે નેક્સ્ટ વિડિયોમાં કમ્પ્લીટ કર્યું. હવે આજથી આપણે ચેપ્ટર નંબર 3 એક્સપાન્શન ઓફ એન આઈડિયા. સેમ વસ્તુ છે કે કોઈ નિબંધનું નામ આપેલું હોય એના ઉપરથી નિબંધ લખવો પડે, જેના વિશે કી ટોપિક ઉપર આપણે બોલવું પડે. સેમ વસ્તુ છે, આપણે ઓલી અંદર શું હતા કે એક સ્ટોરી આપેલી હતી એના ઉપરથી શીર્ષક પણ આપણે દેવું પડતું, નામ પણ નામ આપીને સ્ટોરી લખવી પણ પડતી. આમાં ખાલી નામ આપી દીધું હશે, નામ આપીને સ્ટોરી આપણે જાતે બનાવી પડશે. ઓનેસ્ટી છે તો ઓનેસ્ટી નું આખે આખું લખવું પડશે 150 વર્ડ્સ ની અંદર. ચાલો કેવી રીતે લખવાનું, એક્સપાન્ડ ધ ફોલોઈંગ ઇન્ટુ નીટ પેરેગ્રાફ અબાઉટ 150 વર્ડ્સ. 150 વર્ડ્સ ની અંદર આપણે પેરેગ્રાફ લખવાનો છે. ઓકે, એઝ યુ સો સો યુ રીડ, જે હું તમે જોવો છો તમે લીધો છો. ઓકે, કેવી રીતે છે તો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. સેકન્ડ છે ઓનેસ્ટી ઇઝ બેસ્ટ પોલિસી. પછી ચેરિટી બિગિન એટ હોમ, આવા તમને ટોપિક ના નામ આપેલા હશે કે ચેરિટી બિગિન્સ એટ હોમ, કે ઘરે આપણે ચેરિટી કરી. પછી એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર, તો આપણા પાસે નક્કી નહીં હોય કે મેડમ આજ એક્ઝામમાં આવશે, એક્ઝામમાં ગમે એ ટોપિક never go unreal.
લાઈક કોટલું બોલો છો તો તમે એ નર્કવાસ થશે બરાબર કે એની અંદર તમને પનિશમેન્ટ પણ થશે સમજી ગયા તો ઓનેસ્ટી રાખવાની આપણે વાત કરી હતી ભાઈ કઠિયારાની આગળના ચેપ્ટરમાં કે ઓનેસ્ટી એટલે કીધું કે ભાઈ આ કુલહાડી મારી નથી એક્સ આ મારી નથી એટલે ચાંદીની હતી અને સોનાની હતી છતાંય એને લીધી નહીં એની જે લોખંડની હતી એ જ એમણે લીધી ચલો આગળ જોઈએ ઇનફેક્ટ ઇવન ધ લો ઓફ કૃષ્ણ આ કૃષ્ણને એમ લાગુ પડે છે ઇન ઇટ્સ પ્રોપર સેન્સમાં જોઈએ મીન્સ ધેટ ધ ફ્રૂટ ધેટ વી ઇટ ગેટ ડિસાઇડેડ બાય વેધર એક્શન વી ડીડ એટ ધ પાસ્ટ મતલબ પાસ્ટમાં આપણે કોઈ વૃક્ષનો રોપ ઉગાડ્યો હોય તો આજે આપણને 5 વર્ષે 10 વર્ષે એટલા વર્ષે આપણને ફ્રૂટ મળે છે આમ તો આપણે ઘણા વર્ષો પહેલા વાવેલું હોય પણ ફળ 10-12 વર્ષે આપે છે જામફળ આપણે ઘણા વર્ષો પહેલા વાવેલા હોય પણ ફળ ક્યારે આપે છે 5-6 વર્ષ પછી જ આપે છે તો એનો મતલબ શું કે ફ્રૂટ લેવા માટે તમારે વર્ષ થોડાક સમય પહેલા ફ્રૂટને ઉગાડવું પડે પછી તમને ફળ આપ્યા ચાલો નેક્સ્ટ જોઈએ Yes.
कल्चरल विश इज कॉमन देयर फ्रॉम एनी पॉइंट ऑफ व्यू फॉर एवरीवन इन एनी सिचुएशंस ओके गमे तेरी हार्ड सिचुएशन आवे ऑनेस्टी खोवावी जोई नहीं एनी सिचुएशन के अंदर एवरीवन इन सिचुएशन બધાના લાઈફ ની અંદર એવી એક સિચ્યુએશન આવે છે જેની એક વખત તો ઈચ્છા થાય કે મારી ઓનેસ્ટી હું જોવા દઉં ચલો નેક્સ્ટ This honesty may bring immediate success. આપણે જોઈએ છીએ કે this honesty છે immediate success આપી દે છે ભાઈ લાઈફ ની અંદર પણ but in the long run it will bring only discharge. Discharge થઈ જાય ભાઈ વ્યક્તિ પકડાઈ જાય છે ખોટો સાબિત થાય છે કેવી રીતે તો કે this honesty કરે છે ખરાબ કૃત્ય કરે છે જેને કારણે આજે શોર્ટ ટર્મ માં સક્સેસ લઈ લીધી પૈસા લઈ જોબ ઉપર રહી ગયા પણ એની અંદર નોલેજ જ નથી मतलब लॉन्ग टाइम बाद चाले नहीं ओके नेक्स्ट जो ही तो मोरल इज रेकमेंडेड ऑनेस्टी इज द वर्च्यू बदन जगह है ऑनेस्टी को भी जो ही है इट इज आल्सो टू बी रेकमेंडेड एज अ पॉलिसी इट इज टू वाइज प्लान फॉर एक्शन एट ऑल सिचुएशन एक पॉलिसी आप ले कि भाई बाळक माटे ले कि અત્યારે થોડું થોડું કરતે કરતે ભેગું કરી તો 10 વર્ષ પછી આપણે રિટર્ન પોલિસી ના પૈસા મળવા માટે સેમ સી વસ્તુ છે ઓનેસ્ટી ધીમે ધીમે ભેગી કરતા જાય આપણે તો ઇન ફ્યુચર માટે આપણી એકદમ બેસ્ટ આપણું લાઈફ બની જાય ઓનેસ્ટી થી પણ આપણે એવી અને ખોટું ઓનેસ્ટ કર્મ જ ભેગા કરી છે તો લાઈફમાં આપણને જે કરી છે રિટર્ન આપણને વળતર તરીકે મળે છે ઓકે નેક્સ્ટ જોઈએ ધ આન્સર ઇઝ ધેટ આઈપીઆઈએસ ઓનેસ્ટી નોટ ઓન્લી સક્સેસ ઇન અ લોંગ રન લાંબા સમય ઓનેસ્ટી મળતી નથી બટ ઓલસો બ્રિંગ અબાઉટ ધ મ્યુચ્યુઅલ મેં
આ વસ્તુ ખોટી કરી છે. તો આવી રીતે જે ઓનેસ્ટ ધ બેસ્ટ પોલિસી આવે ને, તો જરૂરી નથી કે તમે બુકમાં જે હોય ને એ જ વાત તમે કરો. તમે તમારા એક્સપિરિયન્સ પણ શેર કરી શકો કે મારામાં આ ઓનેસ્ટી હતી તો મને આજે બહુ હેલ્પફુલ થઈ છે. 12મા સિક્સિયરની ભણ્યો તો કોલેજ કારણે 21મા પ્રોબ્લેમ પડતો નથી, સમજી ગયા? અથવા તો કોઈ એવા લાઈફ